બુજ તાલુકાના કેરા ગામે રહેતા બે શખ્સો પર મારક હથિયારો વડે ખૂની હુમલો કરીને નાસી છૂટેલા શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન પર ખૂની હુમલો થતા પશ્ચિમ કચ્છ એસપી સહિતના અધિકારીઓ કેરા ગામે દોડી ગયા હતા રમજાન શાહ મહંમદ શાહ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ લેવા હુમલાનો બનાવ ગત રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના કુટુંબી ભાઈ સાખિરને કેરાના ગિરિરાજસિંહ જાડેજા સાથે અગાઉ ઝઘડો થયો હતો જે ઝઘડાનું સમાધાન પણ કરાવાયું હતું તે અંગેનું મન રાખીને આરોપીઓ ગિરિરાજસિંહ દેવીસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા હરપાલસિંહ હિંમતસિંહ જાડેજા કૃપાલસિંહ મયુરસિંહ જાડેજા અને તુંબડીના ગિરિરાજસિંહ અનુપસિંહ જાડેજાએ ગેરકાયદેસર મંડળી રચી હતી અને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે સુલેમાન શાહ શેખને મારી નાખવાના ઈરાદે મોડી રાત્રિના પોણા ત્રણ વાગે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને લાકડીઓ વડે તેમને તથા સુલેમાન અને મસ્જિદના માથામાં લાકડીઓ મારી ઘાડો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ નાસી છૂટ્યા હતા આરોપી વિરુદ્ધ માનકુઆ પોલીસ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે હત્યાના પ્રયાસના બનાવની જાણ થતાં પશ્ચિમ કચ્છ એસપી એમએસ ભરાડા તથા નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ કેરા ગામે દોડી ગયા હતા